आई ओके तो चलो આપણે આજે 20 નંબર આપણું જે લેસન છે એકમ 20 એના વિશે આજે આપણે ભણીશું જેમ કે એકમ 20 અને એનું નામ છે મારું પ્રિય ગુજરાત શું નામ છે એનું મારું પ્રિય ગુજરાત ગુજરાતમાં જેટલી વસ્તુ જોવાલાયક છે ફરવાલાયક છે સરસ મજાનું માણવાલાયક છે એના વિશે આજે આપણે જાણવાનું છે બરોબર છે આજે એના વિશે આપણે જોશું તો એમાં આજે આપણે આગળ વધીએ પહેલું આ શેનું ચિત્ર છે ચાલો જી મને કહો જી હંસનું હંસ હંસ છે હંસ નથી બગલો છે ઈ નથી બગલો હોય ખરાવો પણ ઈ છે નહી આને બીજું સાવડી સાવડી તો પાણીમાં ન રહે સાવડી ને તો લાંબા લાંબા મોટા મોટા પાછળ આમ એકદમ વાણી વાળા પીછા હોય બીજા દેશ થી આવે ઈ પક્ષી હોય પણ એને આપણે શું કહીએ છીએ સાહમૃગ સાહમૃગ તો બહુ ઊંચા અને બહુ મોટા હોય સૌથી ઊંચું પક્ષી હોય ઈ તો આ શું છે હંસ છે હંસ તો પાણીમાં તરે ને આપણે મોટા પગ નું હંસ ને તો પ્રેઝન્ટ છો બેટા 52 બેટા વાંચો તો તે ગુજરાતનું રાષ્ટ્રીય પક્ષી છે તે દર વર્ષે દેશથી ગુજરાતમાં આવેલું છે આવે છે હા કચ્છનું નગર પરદેશ થી આવતા પક્ષીઓ યાયાવર પક્ષીઓ કહેવાય છે વેરી ગુડ ચાલો જુઓ હવે શું કીધું છે આપણને આને કહેવાય છે સુરખાબ પક્ષી જે છે આ બધા જ એને ઈ છે ને અહીંયા નથી પણ એ પાર વિદેશ થી આવે છે જ્યારે પણ શિયાળો હોય ત્યાં ખૂબ જ ઠંડી પડતી હોય વિદેશમાં આપણે એના પ્રમાણમાં અહીં ઓછી ઠંડી પડે છે એટલે એના માટે ઈ જે પરદેશ થી પોતાનું સ્થાન અહીં ફેરવી નાખે છે શિયાળામાં છે ઈ ગુજરાતમાં આવી જાય છે અને ગુજરાતનું આને રાજ્ય પક્ષી કહેવામાં આવે છે સુરખાબને ગુજરાતનું રાજ્ય પક્ષી કહેવામાં આવે છે યાદ રાખજો ખાસો ભૂલાય નહીં હા બોલો આ છે ને સુરખાબ છે એલો નિર્માણ રોડ નથી ન્યાય છે ફ્લેમિંગો જોવા મળે તમને બગલા જોવા મળે બતક જોવા મળે તમને બધું ત્યાં જોવા મળે
ઓકે, હવે આ જે પક્ષી છે દર વર્ષે પરદેશથી ગુજરાતમાં આવે છે. હવે આના માટે કચ્છનું એક અબડાસા નામ વાળું જે ગામ છે ને, કચ્છમાં એક અબડાસા ગામ છે, તે મોટામાં મોટું સુરખાબ નગર કહેવામાં આવે છે. એને શું કહેવામાં આવે છે? સુરખાબ. સૌથી વધારે જે આ સુરખાબ છે ઈ કચ્છના અબડાસા ગામમાં જોવા મળે છે, એટલે તેને સુરખાબ નગર કહેવામાં આવે છે. હવે જે આ પરદેશથી જે આ પક્ષીઓ આવે છે ને, એને યાયાવર કહેવામાં આવે છે. એની ભાષામાં ન્યાના ઈ લોકો શું કહે છે? એને યાયાવર. બરોબર છે? એટલે આટલું તમારે યાદ રાખવાનું છે, ભૂલાય નહીં. ત્યાર પછી જોઈએ તો આપણે આ શેનો ચિત્ર છે? ઊંટ છે, પણ નીચે શું છે? સફેદ રણ. સફેદ રણ. વેરી ગુડ. સફેદ રણ ક્યાં આવેલું છે? કચ્છમાં. સરસ. આપણે વ્હાઇટ ડેઝર્ટ કહીએ એને, સફેદ કચ્છનું રણ. સરસ. કોઈ ગયું છે ક્યારે? ક્યારે કોઈ ગયું છે? કોઈ ગયું છે ક્યારે? આ નીચે સફેદ સફેદ છે, શું છે? એમ નહી, નીચે જે છે સફેદ સફેદ ઈ શું છે? રેતી. આવડું આ વસ્તુ આ જે છે ઈ બધું શું છે? રેતી છે. કચ્છમાં રેતી નું રણ છે સફેદ કલર નું? ના ના, બરફ. બરફ. બરફ છે કચ્છમાં? બરફ પડે છે? એક વાત બાબત, તમે શાકમાં બધું શું નાખો? બધે મીઠું. હા, તો આ મીઠાનું રણ છે. શેનું છે? વ્હાઈટ કલર નું જે છે ને ઈ મીઠાનું રણ. કચ્છમાં આમ તો બે ત્રણ પ્રકારના રણ આવેલા છે, રેતીનું રણ પણ છે, મીઠાનું રણ પણ છે ત્યાં, અને થરનું રણ ત્યાં કહેવામાં આવે છે. તો આ છે કચ્છનું નાનું રણ. કચ્છનું નાનું રણ. રોલ નંબર 68 રોલ નંબર. સ્પીકર નુસરત અલી શેખ એવું નામ છે એનું, સ્પીકર બંધ કરજો બેટા. હવે 68 રોલ નંબર કોણ છે? 68 રોલ નંબર છે કોઈ? ઓકે. 75 નંબર બેટા વાંચો. વાચ મોબ સોહિલ. અહીંથી રેડ કલર નું છે ત્યાંથી. આપણા દેશના મીઠાના ફૂલ. કુલ ઉત્પાદન નું. પછી વાંચો આગળ. ઓકે સોહિલ, તો તારું સ્પીકર બંધ કરી દે, કઈ સંભળાતું નથી બેટા. અહીં શું કીધું છે કે કચ્છનું નાનું રણ આ આખું મીઠાનું રણ છે. તમે ક્યારેક જાઓ ને તો બહુ મજા આવે એવું જોવા જેવું છે. જ્યાં નજર નાખો ને તમને મીઠું મીઠું જ દેખાય, સફેદ સફેદ મીઠું. અને આપણા દેશના મીઠાના કુલ ઉત્પાદનનું અડધાથી વધુ મીઠું કચ્છના નાના રણમાં પાકે. આખા દેશમાં જેટલું મીઠું જોઈએ છે ને, આખા દેશમાં જેટલું મીઠું પકવવામાં આવે છે ને, એનું જે અડધા ભાગનું મીઠું છે ને એ ખાલી કચ્છમાં જ પાકે છે. આપણે પણ અહીંયા છે, તમે જાઓ કાળા તળાવ સાઈડ આગળ જાઓ તો મીઠાના કેટલા બધા અગરિયા આવે છે ને, મીઠાના કારખાના આવે છે ને, ઓલે મોટા મોટા મશીન ચાલતા હોય ને ત્યાં મીઠું ના ઢગલા પડ્યા હોય, મીઠું ના ઓલા પારા બાંધીને મીઠું પકવતા હોય છે, એવું કરે છે ને. તો ત્યાં એવા જ મીઠાના મોટું મોટું તમને આખું રણ દેખાશે. એટલે ખૂબ જોવા જેવું. આવી રીતના ઊંટની સવારી કરીને તમને આખું રણ બતાવે, તમને ઊંટમાં બેસાડીને તમને અંદર ફેરવે, અને જોવાની ખૂબ મજા આવે છે. પણ એ આપણે એક યાદ રાખવાનું છે કે આ જે મીઠું છે એ અડધું જે આખા દેશમાં જેટલું ઉત્પાદન થાય છે એમાંનું અડધું ઉત્પાદન ખાલી કચ્છમાં થાય છે. બરોબર છે?
ચલો હવે જોઈએ ત્યાર પછીનું. આ શેનું ચિત્ર છે? ચાલો મને કહો. શેનું ચિત્ર છે? અલંગ છે. તારું બેટા કઈ સમજા સંભળાતું નથી, સરખું બોલજી. ઓકે. નંબર વાંચ તો બેટા. તારા સ્પીકર નો અવાજ બેટા બરોબર નથી આવતો, થોડું વ્યવસ્થિત કર. નહીં બેટા એનો વારો આવે ને પછી તારું કહું. હા હજી નથી અવાજ આવતો બેટા તારો બરોબર. નહીં આ છે કંડલા બંદર, બરોબર છે? શું છે? કંડલા બંદર. આ આપણું ગુજરાતનું સૌથી મોટામાં મોટું બંદર છે. ત્યાં શું આવે તો ત્યાં છે અને આ મોટા મોટા જહાજો, મોટા મોટા શિપ વિદેશથી સામાન લઈને આવે છે અને અહીંનો સામાન વિદેશમાં જાય છે. વ્યાપાર માટે જ્યારે આપણે સામાનનું આવાગમન કરીએ છીએ તો શું કીધું છે? કચ્છના અખાતમાં આવેલું આ બંદર ગુજરાતનું સૌથી મોટું અને ભારતનું બીજા ક્રમનું સૌથી મોટું બંદર છે. તો યાદ રાખજો કે આ જે બંદર છે એ આપણા ગુજરાતનું પહેલા નંબરનું અને આખા ભારતનું બીજા નંબરનું બંદર છે. અહીંથી દેશ વિદેશમાં વેપાર થાય છે. પહેલા નંબરનું ક્યાં છે ખબર છે ભારતનું? મુંબઈમાં. ક્યાં છે? ગેટવે ઓફ ઇન્ડિયા જે ત્યાંથી શરૂ થાય ને ત્યાંથી વ્યાપાર છે ને એ ખૂબ થાય છે. એટલે પહેલું જે બંદર આવે છે એ બોમ્બેમાં આવે છે. હવે આ શું છે? જો નીચે છે ને ખાડી છે, આ જે વસ્તુ તમને દેખાય છે ને એ ખાડી હોય, આ દરિયાનો કિનારો જે પૂરો થતો હોય અને ત્યાં થોડું પાણી વધારે ભરેલું હોય એને આપણે ખાડી કહીએ અને આને અખાત અખાતની ખાડી કહેવામાં આવે છે. શું છે? અખાતની ખાડી. આ પણ કચ્છમાં આવેલું છે એ તમે ખાસ યાદ રાખજો. આ પણ કચ્છમાં આવેલું છે અને અખાતની ખાડીમાં આ બંદર છે. ત્યાં આ બધા જહાજો આવે છે અને ત્યાંથી સામાનનો અવર જવર થાય છે, બરોબર છે? ચલો ત્યાર પછી આ શું છે પછી મને કેજો બેટા. સ્ટારફિશ છે. પછી બીજું? સ્ટારફિશ તો છે જ, પછી બીજું છે ઓક્ટોપસ છે, જેલીફિશ છે, આવું બધું ક્યાં હોય? ક્યાં હોય? સમુદ્રમાં. હા સમુદ્રમાં. પણ તમારે સમુદ્રની અંદર તો તમે જઈ ન શકો, તો તમારે આવું બધું જોવું હોય તો તમે ક્યાં જવું પડે? તમારે આ બધું સૌ નજીકથી જોવું છે, તમારે બધા વિશે ખૂબ જાણવું છે કે સ્ટારફિશ શું કરે છે, કેવી રીતના ક્યાંથી આવે છે, જેલીફિશ શું છે, નડવાથી શું થાય છે, ઓક્ટોપસ ને કેટલા, એ બધું તમારે સાવ નજીકથી જાણવું છે, તમારે એને જોવા છે, અડવા છે, તો તમારે ક્યાં જવું પડે? કોઈ દિવસ ગયા છો તમે ક્યાં એવી રીતના ફરવા? તો એના માટે તમારે ક્યાં જવું પડે? શું આવ્યું નામ? પિરિયોટન ટાપુ. હા ઓકે બેટા. કોણ બોલે છે? એમનું કઈ સમજાતું નથી બેટા. પિરિયોટન ટાપુ. હા પિરિયોટન ટાપુ
બરાબર છે. તો પિર્યાવરણ ટાપુ છે એ અહીં ભાવનગરની નજીક પણ આવેલો છે એક, જ્યાં આપણે એમ એમ ન જઈ શકીએ, ત્યાં આપણે પરમિશન લેવી પડે છે સરકાર દ્વારા, ન્યાનું જે ચલાવતા સંચાલન દ્વારા તેની પરમિશન લેવી પડે છે. જાજે ભાગે એ લોકો વિદ્યાર્થીઓની આખી ટૂર હોય ને, પ્રવાસ હોય ને, એને વધારે પરમિશન આપતા હોય કે જેથી કરીને વિદ્યાર્થીઓ છે એ આના વિશે વધારે જાણી શકે. કારણ કે તમારે સાયન્સમાં છે એ આવું બધું ભણવાનું આવતું હોય છે એટલા માટે. હવે આવું જ તે જે છે ને એક બીજું સરસ મજાનું પિર્યાવરણ ટાપુ ખૂબ પ્રખ્યાત છે આપણે અહીં. ક્યાંનું છે જુઓ તો રોલ નંબર 83. રોલ નંબર 83 વાંચો. પિર્યાવરણનું ટાપુ તે ગુજરાત રાજ્ય જામનગર જિલ્લામાં આવેલો છે. અહીં જળચર જીવોનો પ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન છે. સ્ટાર ફિશ જેલી ડોલ્ફિન માછલી તેમજ જલાકુકડી જેવા જાત જાતના પ્રાણીઓ કરચલા અને ઓક્ટોપસ પણ છે. જો આ જે પિર્યાવરણ ટાપુ છે ને, હું જેની વાત કરું છું ને, એ આપણા ગુજરાત રાજ્યમાં જામનગર જિલ્લો છે ને, જામનગર જિલ્લો રાજકોટ થી થોડોક નજીક થાય, આખો દરિયા કિનારો. આપણે જે રિલાયન્સ, મોટા મોટી રિલાયન્સ આવેલી છે ને જામનગરમાં, એ જામનગર જિલ્લાના આવેલું છે આ પિર્યાવરણ ટાપુ. અહીં તમને જળચર જીવોનો પ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન છે. આપણે કેમ અભયારણ્ય હોય છે, સિંહનું અભયારણ્ય અને વાઘનું અભયારણ્ય અને હરણનું અભયારણ્ય, એવી જ રીતના માછલી આ જે જળચર જીવો હોય એનું ઉદ્યાન હોય, એટલે કે એક મોટું મ્યુઝિયમ. તમે હમણાં કીધું હતું ને કે એવું કે જોવા માટે કે ભાઈ બધી જ વસ્તુ તમે સાવ નિરખી શકો છો એવું ઉદ્યાન છે. એ ક્યાં આવેલું છે તો ગુજરાતના જામનગર જિલ્લામાં. ત્યાં તમને કેવા કેવા જળચર પ્રાણીઓ જોવા મળશે, તો કે સ્ટાર ફિશ જોવા મળશે, જેલી ફિશ જોવા મળે છે, ડોલ્ફિન જોવા મળે છે, અનેક પ્રકારની ગોલ્ડ ફિશ ને એવી બધી માછલીઓ તમને ત્યાં જોવા મળશે. ઘણી બધી માછલીઓમાં તો એટલી વેરાયટી હશે કે તમે એમ થાય કે કઈ જોવીને કઈ ના જોઈ. પછી જળ કુકડી જોવા મળે તમને ત્યાં, કરચલા જોવા મળશે ત્યાં, તમને ઓક્ટોપસ જોવા મળશે, કાચબા, મગર. નદી નહી બેટા, ટાપુ એટલે શું તમને કોઈને ખબર છે? પેલા શું થાય, ટાપુ મોટો ઓલું હોય ને એમાં અંદર રાખ્યા હોય. ટાપુ એટલે હવે સાંભળો, બધાએ પોતાનું સ્પીકર બંધ કરી દો. ટાપુ એટલે ફૂલ. નહીં, બંધ કરી દે તારું સ્પીકર, લે સમજાવું. ટાપુ એટલે દરિયાની વચ્ચોવચ એક જમીન હોય, દરિયાની વચ્ચોવચ બધી કોર ફરતી કોર દરિયો હોય અને વચ્ચે થોડીક જમીન હોય અથવા ડુંગરો હોય, એમાં થોડા ઘણા વૃક્ષો હોય, બધા વસવાટ કરી શકતા હોય એટલું એવી વસ્તુ, એવું જગ્યા હોય એને ટાપુ કહેવાય. દરિયાની વચ્ચોવચ હોય. હવે યાદ રાખજો, ભૂલાય નહીં, કોઈ પૂછે ને કે ટાપુ ક્યાં હોય, તો દરિયાની વચ્ચોવચ થોડીક જમીન હોય છે, વૃક્ષો હોય છે, પહાડો હોય છે, ઘણું બધું હોય છે, ત્યાં લોકો રહી શકે છે. હવે તમારે જયારે પણ ફરવાનું છે ને, તો તમને આવી રીતના દરિયાની વચ્ચોવચ લઈ જાય, દરિયાની ત્યાં તમને ઉતારે અને પછી ત્યાં તમને આ બધું સાવ નજીકથી તમે અડી શકો એવી રીતના તમને બતાવે છે. ક્યારેક છે ને આપણે આનો પ્રવાસ કેવું છે અહીંથી આપણને કે ભાઈ પિર્યાવરણ ટાપુનો પ્રવાસ કરો, બરોબર ને, તો તમને મજા આવશે ત્યાં. એટલે આ તમારે યાદ રાખવાનું છે. ત્યાર પછી જોઈએ તો આ શું છે. આ વાઘ છે. કોણ બોલ્યું વાઘ? વાઘ ના વિકેશ વાળી હોય. શું છે? સિંહ. હા, સિંહ છે. જંગલનો રાજા. વાઘને તો લડે પટ્ટા પટ્ટા હોય, એને કેસવાળી ના હોય,
સિંહને જ કેસવાળી હોય. ઓકે ચલો, તો ત્યાં અહીંયા છે ને 88 રોલ નંબર 88. સિંહો માટે એક માત્ર આશ્ચર્ય સ્થાન છે. ગીર સિંહો માટેનું અભયારણ્ય છે. વેરી ગુડ, સરસ. જુઓ શું કીધું છે, આખું જે એશિયા ખંડ છે ને, મેં તમને ખંડ ભણાવ્યા હતા, કેટલા ખંડ છે કોઈને ખ્યાલ છે? તો ભૂલી ગયા, આપણું લેસન હજી હમણાં થોડોક ટાઈમ પહેલા જ ચાલ્યું. કુલ કેટલા ખંડ છે? સાત ખંડ છે. ભૂલી ગયા, સાત ખંડો છે. કેટલા છે? સાત. હા, અને મહાસાગરો? ચાર. ચાર, વેરી ગુડ. મહાસાગર ચાર છે અને સાત ખંડો છે. એમાંનું જે એશિયા ખંડ છે એ સૌથી મોટામાં મોટું છે અને ઓસ્ટ્રેલિયા ખંડ છે એ સૌથી નાનામાં નાનો ખંડ છે. તો એશિયા ખંડ છે એ સૌથી મોટામાં મોટો, તો આખા એશિયામાં, આખું જે એશિયા ખંડ છે એમાં માત્ર સિંહ છે એ ગુજરાતની અંદર, આપણે જે ગુજરાત છે એની અંદર, અહીં જે ગીર છે એની અંદર જ ખાલી જોવા મળે છે. બીજે ક્યાંય સિંહ જોવા મળતા નથી. ખાલી એક જ જગ્યાએ તમને એ રેન્જમાં જ, તે માનો કે એનો 50 કિલોમીટર કે 60 કિલોમીટરની એની રેન્જ છે, એટલા એરિયાની અંદર જ સિંહ જોવા મળશે. બાકી તમને ક્યાંય સિંહ જોવા મળશે નહીં. પછી તમે રાજસ્થાન જાઓ, પંજાબ જાઓ, હરિયાણા જાઓ, તમને ક્યાંય પણ સિંહ જોવા મળતા નથી. ખાલી સિંહ છે એ તમને ગુજરાતના ગીરમાં જ જોવા મળે છે. ત્યાં પણ તમને આવા છૂટા સિંહ જોવા મળે. તમે ક્યારેક છે ને, એનું અભયારણ્ય છે આવી રીતના, જુઓ નીચે લખ્યું છે ને, અભયારણ્ય ગીર પાલાળા જાજો તમે, ત્યાં તમને છે ને જીપમાં બેસાડી અથવા ખુલ્લી બસમાં બેસાડી, ખુલ્લી જીપ હોય, ખુલ્લી બસ હોય, એની અંદર બેસાડી અને તમને સિંહ દર્શન કરવા લઈ જશે. સિંહ જોવા, ખુલ્લા સિંહ આવા જ્યાં રખડતા હોય એકદમ, એવા સિંહ જોવા લઈ જશે તમને. ત્યાં દેવળિયા પાર્ક, ત્યાં છે ને દેવળિયા પાર્ક આવેલું છે, એ ખૂબ જ મજા આવે એવું છે જોવાનું. એટલે ક્યારેક છે ને ઉનાળુ વેકેશન હોય ને ત્યારે ઉપડી જવાનું ઈ બાજુ. આપણને મિસ અમે મારા કાકી ને તેડવા ગયા હતા ને, મોટું ખોલ્યું હતું ને સિંહ નું, એનું તો એ અમને કીધું કે તમે ટિકિટ ના લે, બે જાવ, તમને બસ માં બેહાડી દીધા, બસ માં બેહાડી દીધા, મિસ આટો મળ્યો ને, તો સિંહ જે ઝાડ નીચે ઉતરતો હતો ને, તમને ત્યાં બધા જ પ્રાણીઓ જોવા મળે, હરણ જોવા મળે, પછી પછી વાંદરા બહુ જોવા મળે તમને ત્યાં, શિયાળ જોવા મળે. વાંદરા તો જુનાગઢ માં અઢળક છે, તમે જાઓ ને તમને તમને જોવા મળે, જોઈ પણ ઢગલા પણ. બરાબર છે, ચાલો આપણે આપણા ટોપિક ઉપર આવી જઈએ પાછા. તો યાદ રાખવાનું છે કે સિંહ છે એ એશિયા ખંડમાં માત્ર ગુજરાતના ગીરમાં જ જોવા મળે છે. અહીં એનું એક આશ્રય સ્થાન છે અને તે ગીરમાં એનું અભયારણ્ય આવેલું છે. ચાલો હવે ત્યાર પછી જોઈએ તો આ શું છે, શું છે આ? કોઈને ખ્યાલ છે આ શું છે? પર્વત. પર્વત છે, વેરી ગુડ. ક્યાંનો પર્વત છે? સૌથી ઊંચો, ગુજરાતનો સૌથી ઊંચો પર્વત કયો છે? ગિરનાર. ગિરનાર, વેરી ગુડ. તો આ છે ગિરનાર, 63 રોલ નંબર. વાંચો બેટા. ગુજરાતનો સૌથી ઊંચો પર્વત છે, એનું શિખર ગોરા, ગોરખનાથ.
170 1,170 છે. વેરી ગુડ. જો આ છે ગુજરાતનો આખો મોટામાં મોટો જે શિખર છે એ છે, એને ગુરુ ગોરખનાથ શિખર છે. આ જે સૌથી ઊંચો પર્વત છે ને, ઈ સૌથી ઊંચામાં ઊંચો પર્વત છે. અહી છે ને 10,000 પગથિયા છે. કેટલા પગથિયા છે? 9,999. લાસ્ટ પગથિયું તમે ચડો ત્યારે 10,000મું પગથિયું હોય છે ઉપર ચડવા માટે. એક પહેલી ટૂંક જો આવું આવે ને ત્યાં 5,000 પગથિયા પૂરા થાય છે, અને ત્યાંથી બીજા 5,000 પગથિયા તમે ચડીને જાઓ ત્યારે આ ગુરુ ગોરખનાથ નો ઉપરમાં જે સૌથી ઊંચામાં ઊંચી ટોચ છે એ આવે છે. એની લંબાઈની દ્રષ્ટિએ, ઊંચાઈની દ્રષ્ટિએ આપણે જોઈએ તો 1,170 મીટર એની ઊંચાઈ છે, પણ પગથિયાની દ્રષ્ટિએ જોઈએ તો 10,000 પગથિયા છે. તો ગુજરાતનો સૌથી ઊંચામાં ઊંચો પર્વત છે ગિરનારનો, યાદ રાખજો. બરાબર છે. પેલા લોકો, હવે ત્યાં રોપવે બન્યું છે અત્યારે, ઘણા લોકો રોપવેમાં બેસવા માટે જાય છે, બહુ મજા આવે છે રોપવેમાં. 5,000 પગથિયા તમને ખાલી ઈ 7 મિનિટમાં ચડાવી દે છે. ખાલી 7 મિનિટની અંદર તમે 5,000 પગથિયા છે ઈ ચડી જાઓ છો. એટલે 7 મિનિટમાં તમને એટલી મજા આવે, આખો ડુંગરો તમે ચડી જાઓ છો 7 મિનિટની અંદર. એટલે રોપવેમાં ક્યારેક બેસવા પર જજો, ખૂબ મજા આવે છે. બરાબર છે. ચાલો ત્યાર પછી આ શું છે? તો એક જ મિનિટ, ડબલ ડબલ થઈ ગયું ને, કઈ દેખાતું નથી. કેમ આવું આવે છે? એક જ ફોટાની અંદર આવું છે. હવે હું તમને વાંચીને ખાલી બતાવી દઉં છું. આ જે ગુજરાતના બીજા જે અન્ય ડુંગરાઓ છે, માનો કે જે આપણે ગિરનાર ડુંગરો જોયો ઈ સિવાયના બીજા કયા કયા એવા ડુંગરા છે, તો પાવાગઢ નો છે, આરાસુર નો છે, જેસોર, શેત્રુંજય, ચોટીલા નો છે, સાપુતારાના છે, એવા અલગ અલગ ડુંગરાઓ છે. બરાબર છે. એટલે એના વિશે અત્યારે આપણને બહુ વંચાતું નથી, એટલે હું નેક્સ્ટ કરી નાખું છું. ચલો આ શું છે મને કહો. વેરી ગુડ. મછલી પકડવાની જાળી. પણ એને કયો ઉદ્યોગ કહેવાય? તો આને માછલીને પકડવાનો કયો ઉદ્યોગ કહેવાય? મત્સ્ય ઉદ્યોગ. શું કહેવાય એને? જો મેં લખ્યું છે ગુજરાતમાં મત્સ્ય ઉદ્યોગ. હા, આ જે છે ને, આવું તમે ઘણી વાર જોયું હશે. આપણે અહીંયા કોયા કે ઘોઘા તમે ગયા છો ને ત્યારે આવું દરિયાની અંદર વચ્ચે આવું મૂકેલું છે, માછલીઓને પકડવા માટેની જાળ છે. આની અંદર બધી માછલીઓ છે ઈ આવી જાય છે, પછી બહાર નીકળી શકતી નથી. અને આ જે ભાઈ છે ઈ માછલીની જાળને ફેંકે છે. ઈ ફેંકી અને થોડીક વાર માછલીને અંદર રાખે અને બધી માછલીઓમાં આવી જાય, એટલે જાળને આખી ઈ ખેંચી લે, એટલે બધી માછલીઓમાં ફસાઈને આવી જાય છે. તો આવું માછલી પકડવાનું કે આવું માછલીનું જે મેઇન કેન્દ્ર છે એ ગુજરાતના વેરાવળમાં આવેલું છે. તે મત્સ્ય ઉદ્યોગનું મોટું કેન્દ્ર છે વેરાવળ છે. જે હમણાં આપણે ગીર જોયું ને, ગીર સોમનાથ ને જ્યાં સિંહો છે એની બાજુમાં જ વેરાવળ આવેલું છે, ત્યાં મત્સ્ય ઉદ્યોગનું મોટું કેન્દ્ર આવેલું છે. ત્યાંથી છે ને ટ્રક ભરાઈને માછલીઓના જાય, અને આખો દિવસ ત્યાં બધી ઈ જ સ્મેલ આવે. તમે ક્યાં ત્યાં રહી ન શકો, કારણ કે ત્યાં માછલીઓને સુકવવામાં, એની સુકવણી થઈ હોય, આ બાજુ એની માછલીઓના મશીનો ચાલતા હોય, એક બાજુ એને બરફના કારખાનામાં માછલીઓને સ્ટોર કરીને રાખી હોય, અને ત્યાંથી છે ઈ વિવિધ અમુક દેશોમાં છે કે રાજ્યોમાં છે ત્યાંથી મોકલવામાં આવે છે. એટલે સૌથી મોટું જે ગુજરાતનું મત્સ્ય ઉદ્યોગ છે એ વેરાવળમાં આવેલું છે. બરાબર છે. ચલો ત્યાર પછી જોઈએ તો આ શું છે? અલંગ. હા, કોઈ ગયું છે ક્યારે અલંગ? તમે કોઈ ગયા છો એમ ને? ત્યાં શું કામ થાય?
સીપ તોડવાનું કામ, મોટા મોટા જે જહાજો આવ્યા હોય એને ભાંગવાનું કામ છે એ ત્યાં થાય છે. બરોબર છે ને? તો જુઓ રોલ નંબર 52, 52 નંબર વાંચો તો બેટા. ભાવનગર જિલ્લામાં બંદરે જહાજ મોટો ઉદ્યોગ ચાલે છે. થોડુંક વાંચવાની પ્રેક્ટિસ કરજો બેટા. સરસ. તો જુઓ આપણો જે ભાવનગર જિલ્લો છે, આપણે તો ભાવનગર જિલ્લામાં રહીએ છીએ, તો આપણા ભાવનગર જિલ્લાની અંદર જ અલંગ છે ત્યાં મોટું બંદર છે. એટલે અલંગ બંદર જ કહેવામાં આવે છે. ત્યાં મોટા મોટા આવા જહાજો છે એ ભંગાવવા માટે આવે છે. જો તમને ચિત્રની અંદર દેખાય છે આટલા મોટા મોટા જહાજો હોય છે. હવે આ જહાજોની અંદર મોટી મોટી બિલ્ડિંગો પણ હોય છે, અંદર બધું જ હોય છે. રેસ્ટોરન્ટ હોય છે, અંદર જીમ હોય છે, અંદર ગાર્ડન હોય છે, અંદર સ્વિમિંગ પુલ હોય છે, અમંગ ગેમ ઝોન હોય છે. તમામ વસ્તુ છે એ આ જહાજની અંદર હોય છે. જ્યારે આ જહાજ ભંગાવા માટે આવે છે ત્યારે બધી જ વસ્તુઓની અંદર છૂટું પાડવામાં આવે છે. ફ્રીજ હોય છે, ટીવી હોય છે, અને અંદર કાર્પેટો હોય છે, અને સોફાઓ હોય છે. પછી એનો વ્યાપાર થાય છે, બધું વેચાય છે. અને ખૂબ એ આપણે અલંગનું ખૂબ પ્રખ્યાત છે બધી વસ્તુઓ. શું બેટા? બધી જગ્યાએ તારે માહિર ઈ જ વસ્તુ હોય. તું ક્યાંય નહીં ગયો હોય એવું નહીં હોય કા? હમણાં જો ગીર હતું તો ગીર માં તું જઈ આવ્યો. એક વાર બોમ્બે ની વાત થઈ હતી ત્યારે તું બોમ્બે ગયો હતો. અત્યારે આનું આવ્યું તો કે હું ન્યાય જઈ આવ્યો. તારે બાકી કી છે ઈ કે? મેં ક્યારે કીધું તમને બોમ્બે ની? એમ આની પેલા એક વાર ભણાયું તો ત્યારે તમે મને કીધું તો મારા મામા મને લઈ ગયા હતા. હા, ચાર તો એ લઈ ગયા. અત્યારે એમ ચાલો હવે આપણે ભણવા ઉપર ધ્યાન દે. તો તું યાર ખોટું બોલે છે તો શું? વચ્ચે વચ્ચે ઓકે, સરસ સરસ. જો આ તો આપણા ભાવનગર જિલ્લાની અંદર જ આવેલું છે બેટા. બધા છે ને એકવાર ક્યારેક ક્યારેક જેમને ટાઈમ મળે તો ત્યારે ક્યારેક જોવા જજો. કારણ કે આપણી નજીકનું છે, આમ તો 30-40 કિલોમીટર કદાચ જેવું થઈ છે, વધારે નથી થતું. પણ જો તમને સમય મળે, ક્યારેક તમારા પેરેન્ટ્સ તમને લઈ જાય, તો આ વસ્તુ જોવા જાજો કે ત્યાં શિપ છે એ કેવી રીતે આવે છે અને કેવી રીતે ત્યાં એનું ભંગાણ થાય છે. બરાબર છે? ચલો ત્યાર પછી જોઈએ તો આ શું છે? સરદાર સરોવર ડેમ છે. આપણો જે સરદાર સરોવર ડેમ જેની ઉપર સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવવામાં આવી છે એ આખો મોટો ડેમ છે, નર્મદા ડેમ. બરાબર છે? તો હવે અહીં સુધી રાખીએ છીએ આપણે, કારણ કે અહીં છે ને આપણો પીરિયડ છે એ પૂરો થાય છે. બરાબર છે? હમણાં બીજા મિસ આવશે, તમારો બીજો પીરિયડ શરૂ થશે. આના પછીનું જે છે, માનો કે સરદાર સરોવર યોજના, ત્યાર પછી છે આપણું પાટનગર ગાંધીનગર, ત્યાર પછી છે નળ સરોવર, અને છે મોઢેરાનું સૂર્ય મંદિર. આ ચાર વસ્તુ અને આનું સ્વાધ્યાય એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. બરોબર છે? નેક્સ્ટ પીરિયડમાં આ બધી જ વસ્તુ વિશે આપણે માહિતી મેળવશું. ત્યાં સુધી તમે થોડું ઘણું એના વિશે જાણી લેજો. ઓકે, ચલો બાય બાય બાય. મિસ, આ હોમવર્ક માં લાવવાનું ને? હોમવર્ક માં હું મોકલી દઈશ તમને પીડીએફ. બેટા આજે ઓકે. હા હા, અને કોઈ જ લેફ્ટ ન થતા હમણાં મિસ આવે છે. બરાબર છે? બધા જ અહીં એમનામાં જ રહેજો.